આવતી 6 માર્ચે યોજાવાના હતા સમૂહ લગ્ન. આજે મીટિંગમાં પૂર્વે પ્રમુખ આયોજક હાજર નહીં રહેતા હોબાળો. આયોજક ફરાર થતા લગ્નમાં લગ્ન કરનાર પરિવારમાં હોબાળો. મુખ્ય આયોજક અનિલ સરવૈયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાથી ફરાર છે. આવિષ્કાર મહિલા વિકાસ મંડળ તરફથી સમૂહ લગ્નનું આયોજન હતું. 64 જેટલા સમૂહ લગ્ન થવાના હતા. લગ્ન કરનાર પરિવારો વીરપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા. વીરપુર પોલીસે વર અને કન્યાના પરિવારને સંભરાવવાની ના કહેતાનો આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં હોબાળો. લગ્ન માટે વર કન્યા બંને થઈને 17,000 રૂપિયા ભર્યા હતા. 13 દિવસ પછી લગ્ન હોય પરિવારોએ તૈયારી કરી લીધી હોવાથી મુશ્કેલીમાં. 13 દિવસ પછી જો લગ્ન ન યોજાય તો શું કરવું તેની મુશ્કેલી. વરકન્યાના પરિવારોએ ભરેલ 17,000ની રકમ પરત આપે અથવા લગ્ન કરી આપવાની માંગ. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. નામ તમારું? રેખાબેન. ક્યાંથી આવો છો, શું છે અહીંયા? તમે સમૂહ લગ્નમાં તમે લગ્ન કરવા માટે આવવાના હતા, અહીંયા જે મીટિંગ હતી તો શું હકીકત બહાર આવી અને આજે તમે પોલીસ સ્ટેશન આવ્યા, શા માટે આવ્યા, શું કહેશો? અમે રાજકોટના છે. મારે 3 બે બેબી 1 બાબાના લગ્ન જોડાયા છે, તો પછી એ માટે અમે આવ્યા હતા. આજે મીટિંગ હતી અમારે. પછી હવે આજે મીટિંગ અમારે 2 વાગ્યા નહોતી, 2 વાગ્યા સુધીમાં અમે પહોંચી ગયા હતા. પણ અમે જ્યારે આવ્યા ત્યારે બબાલ ચાલુ હતી. સવારની મીટિંગ હતી, એ મીટિંગ કેન્સલ થઈ હતી. પછી જે કાર્યકર્તા 2-3 હતા એ ભાગી ગયા હતા. અને પછી આ બધા જે વિપુલભાઈ છે ને પકડીને બધા બહાર ઊભા હતા. પછી બધા પોલીસ સ્ટેશને લઈ આવ્યા, એટલે અમે એની હારે પોલીસ સ્ટેશને આવી ગયા. અમારી માંગ એ છે કે ભાઈ જે થાય તે 6 તારીખે વિપુલભાઈ એમ કે છે કે 6 તારીખે ગમે તે પરિસ્થિતિમાં લગ્ન કરી આપશું. તો અમારી એ જ માંગ છે કે ભાઈ ગમે તે પરિસ્થિતિ હોય તમે અમારા છોકરી છોકરાને લગ્ન કરી દો. કારણ કે અમે કંકોત્રા બાટી દીધા હોય, રસોડા વાળાને કહી દીધું હોય, પાર્લર વાળાને કહી દીધું હોય, તો અમારા 8.5 હજાર ઉપરાંત 2 લાખ બીજા વપરાઈ ગયા હોય. તો અમારે હવે એનું શું કરવું? અમે હવે કંકોત્રામાં જે એડ નાખી દીધું હોય એડ્રેસનું, તો અમારે એ અહીંનું જ છે. તો મહેમાન બધા અહીં આવવાના જ છે. તો પછી હવે એમ કહેશે અમે કરી દઈશું. અમારે કરિયાવરથી કોઈ લાર્ગ વર્ગ નથી. બાકી દીકરી દીકરાને લગ્ન કરી દો. અમે 8.5 હજાર 6 દીકરી દીકરાને ભર્યા છે. 51,000-52,000 રૂપિયા એ થયા છે. પાછા ઉપરાંત અમને એમ કીધું હતું 1500 રૂપિયા આજે પાછા લેતા આવજો. એ પાછું અમને પછી કીધું. પહેલાં અમને એમ કીધું હતું 8.5 હજાર રૂપિયા એક દીકરીના, 8.5 હજાર રૂપિયા એક દીકરાના, ટોટલ 17,000 રૂપિયા 17,000 ભરવાના હતા. પાછા 2 દિવસ પછી મેસેજ આવ્યો કે પછી 1500 રૂપિયા ભાઈ તમારે જે કુંવરબાઈનું મામેરું આવે 10,000 અમારા તરફથી કાર્યકર્તા તરફથી એની માટે તમારે 1500 રૂપિયા અલગથી દેવાના. તો એ અમને આજે ખબર પડી કે એ દેવાના હતા. તો ટોટલ 19,000 રૂપિયા દીકરી દીકરાના થાય. તો મેં છ દીકરી દીકરાના ભર્યા છે. એ તો હવે અમને નથી ખબર સાહેબ. કારણ કે 19 તારીખે આ સાહેબ એમ કહે છે, પીએસઆઈ સાહેબ, કે 19 તારીખે અનિલભાઈ સરવૈયાની માથે જે કંઈક ફરિયાદ કરી હતી કે છેડતી બાબતમાં ફરિયાદ હતી, એ અમને આજે ખબર પડી. અને આજે અમારી મીટિંગ હતી. અને ફરાર થઈ ગયા છે, ફરિયાદ થઈ છે એટલા માટે. હા, એ ઓલા ભાઈ કહે છે, વિપુલભાઈ કે ભાઈ એ 2 દિવસથી આ ગાંધીનગર ગયા છે. અને પીએસઆઈ સાહેબ એમ કહે છે કે ભાઈ 2-3 દિવસથી ફરાર થઈ ગયો. 19 તારીખે એની માટે ફરિયાદ થઈ હતી એની માથે, એટલે એ 3 દિવસના ફરાર છે. અને વિપુલભાઈ એમ કહે છે કે ગાંધીનગર છે. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ. પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NA NOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક
સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.